હાલમાં સમગ્ર ગુજરાતની સાથે કચ્છ જિલ્લામાં પણ મિઝલ્સ અને રૂબેલાના રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે આ રસીકરણ અંગે અનેક પ્રકારની ગેરસમજ પ્રવર્તી રહી છે, જેને દૂર કરવા અંગે અને સાચી જાણકારી આપવા માટે આજે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા મિઝલ્સ અને રૂબેલાની રસી અંગેની જાણકારી આપવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં હાલમાં શાળા કક્ષાએ આ કામગીરીનો પ્રારંભ થઈ ગયેલ છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. કચ્છ જિલ્લામાં આ રસીકરણની કામગીરીને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તનતોડ પ્રયાસ કરાઈ રહ્યા છે, ત્યારે આ રસીકરણથી નુકસાન થતું હોવાની ફેલાઈ રહેલ વાતોના કારણે રસીકરણની કામગીરી પર અસર થઈ રહી છે. તેને કારણે આજે આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. કચ્છ જિલ્લાની વસ્તી છે 22 લાખ, અને 22 લાખ વસ્તીમાં અમારો જો લક્ષ્યાંક છે 27% પ્રમાણે 6,16,000 છે. આપના 2 દિવસીય કાર્યક્રમ ચાલે છે, 16મી તારીખ અને 17મી તારીખ. એમાં 77,801 એટલે જેટલી કામગીરી થયેલા છે, એ અમારા કુલ લક્ષ્યાંકમાં 12.5% પ્રમાણે થાય છે. કચ્છ જિલ્લામાં આ કાર્યક્રમ 5 અઠવાડિયા સુધી ચાલવાનો છે. કચ્છ જિલ્લામાં છેલ્લા 9 વર્ષથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવું છું. કચ્છ જિલ્લામાં સૌથી વધારે કેસ હું બીજા 4 જિલ્લામાં નોકરી કરીને આવેલો છું અને દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 8-9 સાલ રહેલો છું. મારા આપને ખાસ વિનંતી છે કે કચ્છ જિલ્લામાં જન્મજાત જો કોક્લિયર ડેમેજના કેસીસ થાય છે એ 2000 જેટલા છે, અને જો હૃદયરોગના કેસો છે અમારા એ 2500 જેટલા છે. એટલે દર વર્ષે 500 જેટલા કેસીસ હૃદયરોગના નીકળે છે. 5 વર્ષ સુધીના બાળકો એમાં આવરી લેવાના હોય તો 2500 કેટલા કેસ જેટલા અમારા હૃદયરોગના પીડાતા છે. એ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે 15-20 વર્ષ સુધી આયુષ સુધી ટકી પાય છે, પછી એ વચ્ચેથી એક્સપાયર થઈ જાય છે. બીજો જો પ્રશ્ન એમાં થાય છે કે જન્મજાત મોતિયા, એમના પણ 250 જેટલા કેસ 5 વર્ષ નીકળે છે, એટલે 50 કેસ જેટલા દર વર્ષે નીકળે છે. મારા ખાસ વિનંતી એ છે કે જો મિઝલ્સ રસીકરણ છે અને રૂબેલાના રસીકરણ છે, એ પહેલો ડોઝ 9 મહિનાથી 15 વર્ષ સુધીમાં આપવાનો છે, તો પહેલો ડોઝ એને તાત્કાલિક લેવાની જરૂર છે, બીજા 18 મહિનાથી 24 મહિનામાં લેવામાં આવશે. આ રસીની કોઈપણ જાતની આડઅસર નથી. અને કચ્છમાં જો રસીકરણનો કાર્યક્રમ પહેલાં હું જ્યારે જિલ્લામાં આવ્યા ત્યારે બહુ પુઅર હતા, પછી આપના બધાના સહયોગથી એ કામગીરી સુધારા કરીને 105% જેટલી કામગીરી થઈ છે અને રાજ્યના પ્રથમ 5 જિલ્લાઓમાં કચ્છનું નામ આવ્યું છે સારી કામગીરી માટે. અને જન્મજાત બાળકો જો આપણે નીકળે છે અને ઓપરેશન માટે અહીંથી અમદાવાદ જવું પડે છે, એક હૃદયરોગનું ઓપરેશન હોય તો 4-5 વખત યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવા પડે છે, અને જો ત્યાં સારવાર સારા નહીં થાય તો એને આગળ મોકલવાની જરૂર હોય તો હૈદરાબાદ, ચેન્નઈ તો બેંગ્લોર પર લઈ જવાની જરૂર પડે છે. અહીં કોક્લિયર ડેમેજ કે જન્મજાત બહેરા ગુંગા બાળકોના પણ ઓપરેશન થતા નથી, એના માટે પણ લઈ જવા પડશે. વાલીઓને સમજાવવાની બહુ તકલીફ પડે છે, તેમ છતાં અહીંની પ્રજાને સારો સહકાર મળેલો છે અને આ વર્ષે અમે 885 જેટલા બાળકો શોધી કાઢેલા છે અને આ મહિના અમારા કરીબ 60 બાળકો અમે શોધેલા છે અને 8,210 જેટલા બાળકોના વાર્ષિક લક્ષ્યાંક છે. તો મને ખાતરી છે અમારી ટીમ મારફતે કે એમાં અમારા જે BHO સર છે આપના ભુજના, BHO રાપર અને BHO ગાંધીધામ, એમને ઘણા સારી કામગીરી કરેલા છે અને અત્યારે સુધી અમારા મોટા ભાગના કેસીસ કચ્છમાંથી નીકળેલા છે, ભુજ તાલુકામાંથી નીકળેલા છે. તો દરેક હેલ્થ વર્કર, દરેક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ભાઈ બહેન, FSW, આશા બહેનો, દરેક પણ એક એક કેસ પણ કરશે તો અમે 8,000ના લક્ષ્યાંકને આવી જઈશું. આપના તમામના સહકારથી આવનાર 4-5 વર્ષોમાં કચ્છમાં કોઈ જન્મજાત બાળક ખોળખાપણ વાલો કે જન્મજાત બહેરો ગુંગો બાળક અથવા જન્મજાત મોતિયાવાળા બાળક જોઈ ના શકે, તો જન્મજાત હૃદયવાળા બાળક ના થાય તે માટે અમે પ્રયાસશીલ છીએ. આપની શુભકામના સાથે હું વિનંતી છું. નમસ્કાર, મેરા નામ ડૉક્ટર નવીન ઠક્કર હૈ, મેરે સાથ હૈ ડૉક્ટર દેવેન્દ્ર ડાંગર, CDHO સાહેબ ઓર RCHO સાહેબ. મેં યે કહેના ચાહતા હું કે અભી ગુજરાત મે મિઝલ્સ ઓર રૂબેલા કે ખિલાફ જો કેમ્પેન ચલ રહી હૈ 9 મહિને સે 15 સાલ તક કે બચ્ચો મે, ઉસકે ઇસ સમય કુછ બહોત હી દુર્ભાગ્યપૂર્ણ હૈ કે કુછ અફવાહેં વોટ્સએપ ઓર પ્રિન્ટ મીડિયા મે આઈ હૈ. તો મેં યે ફિર સે દોહરાના ચાહતા હું કે મિઝલ્સ ઓર રૂબેલા કી જો ટીકા હૈ, વેક્સિન હૈ, વો પૂરી તરહ સેફ હૈ, ઇફેક્ટિવ હૈ, 40 સાલો સે જ્યાદા સે યુજ મે હૈ, 140 કન્ટ્રીઝ મે ઇસકા ઉપયોગ હો ચુકા હૈ. યે કેમ્પેન ઇન્ડિયા મે 15 રાજ્યો મે કરી જા ચુકી હૈ. ઇસસે યે બિલકુલ ગલત હૈ કે કોઈ ઓટિઝમ હોતા હૈ કે ડાયાબિટીઝ હોતા હૈ ઉસકી જગહ, બલ્કિ ઇસસે ઓરી યા મિઝલ્સ
और रूबेला यानी नूर बीबी से बचने में मदद मिलती है, जिसके कारण कई बच्चों की मृत्यु हो जाती है और कई बच्चे जो हैं उनको कंजनाइटल रूबेला सिंड्रोम वाले पैदा होते हैं। इन अफवाहों पे मत आइए, ये पूरी तरह से जो टीका है, रस्सी है, पूरी तरह सेफ है। हम सब बच्चों के डॉक्टर्स और मेडिकल प्रोफेशन की तरह से ये कमिटमेंट है कि आपको अगर किसी को भी कोई तकलीफ होगी हम उसको तुरंत अटेंड करेंगे और उससे संबंध उसके लिए कोई फीस भी नहीं ली जाएगी। धन्यवाद।